સૌરાષ્ટ્રમાં આગામી 9 ડિસેમ્બરના યોજાનારી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પ્રચાર કાર્ય જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ રસાકસી વધતી જાય છે. નવરચિત મોરબી જિલ્લાની વાંકાનેર બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આગામી 9 ડિસેમ્બરના યોજાનારી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પ્રચાર કાર્ય તેમ તેમ આગળ વધતું જાય છે તેમ તેમ રસાકસી વધતી જાય છે. નવજરીત મોરબી જિલ્લાની વાંકાનેર બેઠક પર આ બાબતે ત્રિપાંખીયા જંગ જોવા મળી રહ્યો છે. આ મત વિસ્તારના 2.5 લાખ જેટલા મતદારોમાં 85,000 જેટલા કોળી સમાજના મતદારો હોવા છતાં છેલ્લા 22 વર્ષોથી ભાજપ દ્વારા કોળી સમાજના કોઈ દાવેદારને ટિકિટ આપવામાં આવતી નથી. વાંકાનેરમાં ગત ચૂંટણીમાં ભાજપે કોળી ઉમેદવારને ટિકિટનો આપતા GPPમાંથી કોળી સમાજમાં પુરુષોત્તમભાઈ ભુવાઈ ચૂંટણી લડીને 30,000 જેટલા મતો મેળવ્યા હતા, જેથી ભાજપના ઉમેદવારને 5,300 જેટલા માટેથી હાર થઈ હતી. તેમ છતાં આ વખતે પણ ભાજપે કોળી સમાજના દાવેદારોમાંથી એકને ટિકિટ આપવાના બદલે ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવારને ફરીથી ટિકિટ આપી હતી, જેથી નારાજ થયેલા સમસ્ત કોળી સમાજના આગેવાનોને વાંકાનેર તાલુકાના ભાજપના પ્રમુખ ગોવર્ધનભાઈ સરવૈયાને સમાજ માટે ચૂંટણી લડવા જણાવ્યું હતું, જેથી ગોવર્ધનભાઈ કોળી સમાજની એકતા માટે તાલુકા ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું આપીને આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વાંકાનેર વિધાનસભા નંબર 67 અમારા કોળી સમાજના ઉમેદવાર શ્રી ગોવર્ધનભાઈ સરવૈયા જ્યારે ફોર્મ ભર્યું છે ત્યારે અમારા કોળી સમાજને બંને પક્ષોએ બહુ જ અવગણના કરી છે. ત્યારે અમે કોળી સમાજ આજુબાજુના ગામના તમામ ગામડાઓ તથા અમારા આ ગામના તમામ કોળી સમાજના આગેવાનો અમે ગોવર્ધનભાઈની સાથે છીએ અને ગોવર્ધનભાઈને અમારો ખુલ્લો ટેકો છે. અમે બંને પક્ષને હરાવવા પણ રાજી છીએ. અમે બધાએ સમાજ સાથે મળી અને ગોવર્ધનભાઈ બહુમતી જંગી બહુમતી જીતે. છેલ્લા 2 દાયકાથી રાજકારણમાં સક્રિય ગોવર્ધનભાઈ આ વિસ્તારના તમામ જ્ઞાતિ સમાજના રાજકીય સામાજિક અને રાજકીય કામમાં હસ્તામુખે કરીને પોતાની આગવી લોકચાહના ઉભી કરી છે, જેથી તમામ જ્ઞાતિ સમાજના લોકો ગોવર્ધનભાઈને જીતાડવા તન મન અને ધનથી આગળ આવી રહ્યા છે. મત વિસ્તારમાં આવતા 140 જેટલા ગામોમાંથી મોટા ભાગના ગામોનો વીજળી પ્રવાહાર કરીને ગોવર્ધનભાઈ પોતાની તાકાત બતાવવા હરીફાઈ ઉમેદવારોને પોતાના રાજકીય ગણિતો ફરીથી બાંધવા પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી રહી છે. શ્રી સરવૈયાને કોળી સહિતના તમામ જ્ઞાતિ સમાજોમાંથી મળી રહેલા વ્યાપક લોક સમર્થનના પગલે આ બેઠક પર 185 ચૂંટણી જેમ રાજકીય આચાર્ય સર્જાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.